સ્થાનિક સ્વરાજની ચૂંટણી થકી સ્થાનિકો પોતાના પસંદગીના ઉમેદવારને ટિકિટ મળે અને તેનો વિજય થાય તેવી ઈચ્છા ધરાવે છે ત્યારે આવી મનોવાંછિત ઈચ્છાના ઉમેદવારને જો ટિકિટ જ ન મળે તો સુરતના વોર્ડ નંબર 27 લિંબાયત વિધાનસભામાં પણ મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજની આવી જ ઈચ્છા પર પાણી ફરી જતા સમાજમાં રોષ વ્યાપી ગયો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે પોતાનું લિસ્ટ જાહેર કરી દીધું છે પરંતુ કેટલાક વોર્ડમાં ઉમેદવારો સામે વિરોધ નોંધાયો છે તો કેટલાક વોર્ડમાં વર્ષોથી કાર્યરત કોર્પોરેટરને ટિકિટ ન ફાળવવામાં આવતા ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ નવા મુરતિયાનો વિરોધ કરવામાં આવ્યો છે તો કેટલાક વોર્ડમાં કોઈ નારાજગી જોવા મળી નથી બલકે ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે પાલિકાના ત્રીસ વોર્ડની એકસો વીસ બેઠકોમાંથી બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે ઉમેદવારોની પસંદગી વચ્ચે હવે આપણે વોર્ડ નંબર સત્યાવીસ લિંબાયત વિધાનસભાની જો વાત કરીએ તો અહીં છેલ્લા પંદર વર્ષથી બીજેપીમાં જોડાઈને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવનાર પરમેશ્વરભાઈ રાજપૂતની ટિકિટ કપાઈ જતાં મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજના મતે પરમેશ્વરભાઈ રાજપૂતનો અહીં સારું એવું પ્રભુત્વ છે અને વોર્ડના દરેક નાગરિક પરમેશ્વરભાઈ રાજપૂતને ઓળખે છે વધુમાં કોરોના કાળ દરમિયાન પરમેશ્વરભાઈ રાજપૂતે દરેક લોકોને સેવા પૂરી પાડી હતી આ વિસ્તારમાં પરમેશ્વરભાઈ રાજપૂતની મુખ્ય દાવેદારી હોય જેઓને ચોક્કસપણે ટિકિટ મળશે તેવા વહેમ વચ્ચે ઉમેદવારોની પસંદગીમાંથી તેમની બાદબાકી થઈ જતા લોકોમાં ભાજપ સામે રોષ સાથે વિરોધ જોવા મળ્યો છે ત્યારે આવા વિરોધના વંટોળ વચ્ચે પરમેશ્વર રાજપૂત અને શૈલેન્દ્રસિંગ રાજપૂતે આ અંગે ખુલાસો આપતા જણાવ્યું હતું કે એક તરફ સમાજની લાગણી પોતાની જગ્યાએ બરાબર છે તો બીજી બાજુ ભાજપના નિર્ણયનો પણ વિરોધ ન કરવો જોઈએ તેઓ ઘણા વર્ષોથી ભાજપમાં જોડાયેલ છે અને કોઈ કારણોસર ટિકિટ ન મળી તો તે નિર્ણયને પણ આવકારી લઈ ભાજપની પડખે રહેવા વિરોધકર્તાઓને આહવાન કર્યું હતું હાલ વોર્ડ નંબર માં શશિબેન ધમાતા ત્રિપાઠી નિરાલા સિંહ બબલુભાઈ રાજપૂત સુધાકર લોટન ચૌધરી અને ભાઈદાસ સીતારામ પાટીલની પસંદગી થઈ છે આ તમામ નવા નિશાળિયા હોય જેઓની વચ્ચેથી પરમેશ્વર રાજપૂતનું નામ કપાઈ ગયું છે ત્યારે હવે પછી આ વિસ્તારમાં કયો ઉમેદવાર લોકપ્રિય બની પ્રજાના કામ કરશે તે તો આવનારો સમય જ બતાવશે સાબિર સૈયદ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત